चैप्टर नंबर 10 12 बे 19 11 बी खास करीने बे सवाल आज थी अहीं जोजो एक छे आयात विधि बराबर आयात विधि सवाल नंबर 5 मो छे केटला मो 5 मो आना पछी निकास विधि जेना 18 मुद्दाओ छे એટલે એને બે ભાગમાં પણ એને વહેંચવા પડશે. વિધિ આધી કોઈ હોય નહીં, યાદ રાખજો. વિધિ પૂરેપૂરી હોય. આયાત વિધિ પૂછાય એટલે આપણે અહીંયા બધા મુદ્દા સમજાવવા પડે, પણ એને કેટલું શોર્ટ કરવું એ તમારા હાથની વાત છે. બરાબર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત નિકાસનો વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત નિકાસનો વેપાર. આ બાજુ જોજો, ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે એટલે અહીંથી જાય, જાય તો એ ભારત માટે શું થાય? નિકાસ થાય. એવી જ રીતે આનાથી વિરુદ્ધ વિચારો કે ભારતમાં વિદેશમાંથી આવે એટલે આપણને વિદેશવાળા આપણને મોકલે તો એ ભારત માટે શું થઈ કહેવાય? આયાત થઈ કહેવાય. અને એની શું થઈ કહેવાય? નિકાસ થઈ કહેવાય. ચાલો, આયાત નિકાસ વેપારની વિધિ જુદી જુદી હોય છે. આયાતની વિધિ અલગ, નિકાસની વિધિ પણ અલગ. અહીંયા જુદા જુદા દેશોમાં પાછી આયાત વિધિ જુદી જુદી. જો આયાત વિધિ અલગ, નિકાસ વિધિ અલગ. આપણા દેશની પાસે આયાત વિધિ અલગ, બીજા દેશની આયાત વિધિ અલગ. બધું એક હરખું જો એમ નહીં, સમજાય છે? બેનું કેવું છે અલગ અલગ. હવે આના મુદ્દા આપણે લેતા જઈએ અને ખાસ જોજો હવે કે આયાત પરવાનો મેળવવો પડે. પહેલી વિધિના પહેલા તબક્કામાંથી તમારે એમ પસાર થવાનું કે કેવી રીતે પરવાનો મેળવવો. આમાંથી આવનારા ફ્યુચર ભવિષ્યની અંદર કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરવા ઈચ્છતા હોય તો આ બધું ખબર પડવી જોઈએ. સરકારે બહાર પાડેલી આવશ્યક વસ્તુ અને સેવાની યાદીમાંથી વસ્તુની શું આયાત કરવી હોય, જો સરકારે બહાર પાડ્યું છે લિસ્ટ, સરકારે લિસ્ટ બહાર પાડ્યું છે આયાત અને નિકાસનું, કઈ કઈ વસ્તુનું, હાલો આયાત કરવાની કે નિકાસ કરવાની, આ વસ્તુની શું આયાત કરવી હોય તો સામાન્ય પરવાનો મેળવવો પડે, જેને OGL કહેવાય. શું કહેવાય? ઓપન જનરલ લાયસન્સ, જે ખૂબ જ કેવું મેળવવું કેવું છે? સરળ છે. લાયસન્સ મેળવવું કેવું છે? સરળ છે. હવે બરોબર જોજો, જે વસ્તુની આયાતકારે, આયાતકાર કોણ છે? આપણે હું ભણી રહ્યા છે આયાત વિધિ. આયાત વિધિ કોની છે? ભારતની. આપણે આયાત કરનાર છીએ. નિકાસ કરનાર એટલે બીજો દેશ છે. આ યાદ રાખવાનો આજનો દિવસ, એટલું જ યાદ રાખવાનું છે કે આપણે આયાત કરીએ છીએ અને બીજો દેશ નિકાસકાર એટલે નિકાસકાર એ છે અને આયાતકાર આપણે છે. અને આયાત વિધિ ભણીએ છીએ એટલા માટે. બરોબર. આયાતકારે આયાત વેપાર નિયામકને શું કરવી પડે? અરજી કરવી પડે. સમજાણું કે નહીં? કે અમે આવી આવી વસ્તુનું આયાત કરવા માંગીએ છીએ. ચાલો, આયાતકારનું શું હોય? એમાં અરજી હોય કે નહીં? એ અરજીની અંદર એમાંનું આયાતકારનું શું હોય? ના, એનો સરનામા. બરાબર. માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સ્થિતિ, કયા દેશમાંથી આયાત કરવાની છે એ દેશનું નામ. સમજાય છે? આયાત વેપાર નિયામકને શું કરવી પડે? આયાતકારે અરજી કરવી પડે જે વસ્તુની તમે આયાત કરવા માંગો છો તે. સમજાય છે? હવે તપાસતા જે નિયામક છે કે નહીં, હલો, એ તપાસતા જોઈને સંતોષ થાય, હલો, તો આયાતનો હું આપી દે છે પરવાનો, આયાત કરવાનો હું આપી દે છે પરવાનો આપે છે. સમજાઈ ગયું? હવે કોઈ પ્રશ્ન એ લગન.
આયાત કરવા માટે જે કોટવા કોટા 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 આયાત કરવા માટે સવારે પરીક્ષા હતી એટલે આપણે રાબેતા મુજબની જે સિસ્ટમ હતી ચાર પીરિયડ પછી રિસેસ નહીં એ પ્રમાણે આજે ચાલુ રહેશે એટલે ત્રણ વાગે રિસેસ પડશે. આયાત કરવા માટે જો ક્વોટા પદ્ધતિ અમલમાં હોય એમાં સરકારે કોટા આપ્યો કે આટલા કોટામાં આટલી વસ્તુ આપણે આયાત કરશું અને એની અંદર આવતી હોય એટલે અમુક છૂટછાટ આપી હોય સમજાય છે કયા કોટામાં આવે છે. આમ તો બધા દરરોજ કોટામાં જ આવે છે એટલે આયાતકારને ચોક્કસ કોટા દર્શાવતું કોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. કોઈ કોટા આપેલી હોય સમજાય કોઈ કોઈ મર્યાદા આપેલી હોય સમજાણો કે આટલી મર્યાદા માનો 500 વસ્તુની શું કરવાની આયાત કરવાની કોટામાં જો આવતી હોય તો એને ફરીથી એક નવું કોટા પ્રમાણપત્ર પણ મેળવવું પડે. આયાત પરવાનો લેવો પડે અને એ કોટામાં જો વસ્તુ આવતી હોય તો એ કોટાનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે. હવે આવશે ઉંડિયામણ મેળવવાની વકીલાને મફત આપશે પણ બીજા દેશમાં મગાવશો તો હાલ જોમ કરવું પડશે બરાબર છે ને જોજી. ઉંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી ઉંડિયામણ મેળવવાની શું કરવાની છે વ્યવસ્થા કરવી. દાખલ જોજો હવે કે વિદેશમાંથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી વિદેશી ઉંડિયામણમાં કરવાની હોય તરીકે વિદેશ વિદેશી ઇન્ટરનેશનલ ડોલર કયું ચલણ કયું ડોલર ઇન્ટરનેશનલ ચલણ કયું ડોલર. તો વિદેશી હુંડિયામણ ઉપર આરબીઆઈ નું શું હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું શું હોય વિદેશી હુંડિયામણ ઉપર એ ખબર છે વિદેશી ને એક ડોલર બરાબર 62 રૂપિયા હે ને આ હુંડિયામણ દર કયો કહેવાય શું કયો કહેવાય હુંડિયામણ દર કહેવાય. ચાલ આ બાજુ આરબીઆઈ નું શું હોય નિયંત્રણ. આરબીઆઈ ને અરજી કરતા પહેલા જે બેંકોને હુંડિયામણનો વેપાર કરવાની સરકારે શું આપી હોય પરવાનગી આપી હોય કે નહીં એને તમારે અરજી કરવી પડે તે બેંકને. દાખલા તરીકે એસબીઆઈ છે એસબીઆઈ ને પરવાનગી આપી છે તો તમારે એસબીઆઈ ને શું કરવી પડે અરજી કરવી પડે. અને આયાત પરવાનાને શું પેલો મુદ્દો લીધો ને આયાત પરવાના આયાત પરવાનાને આધારે બેંક આયાતકારના અરજી પત્રક ઉપર શું કરશે સેરો કરશે નિશાની છે સમજાય છે નિશાને સિક્કો મારશે. હાલો સેરો કરો એટલે સિક્કો પ્રમાણિત કરવો. હાલો સેરો કરી આપે છે કોણ સેરો એટલે તમને કયો સેરો સમજાય તમે સીરો એ જો કોણ જે અરજી કરી બેંક ને અરજી કરવી કે નહીં એમ કહો તો આયાત પરવાનાને આધારે બેંક આયાતકારના આ અરજી કરી કે નહીં આ અરજી પત્ર ઉપર શું કરે સેરો ત્યારબાદ આ સેરો કરી દીધા બાદ આરબીઆઈ હુંડિયામણને શું આપે છે મંજૂર કરે છે. આરબીઆઈ હુંડિયામણને મંજૂર કરે છે અને અરજી પત્રકમાં વર્તમાન શું અત્યારે હાલ જ કેટલો એક ડોલર બરાબર 65, 66, 67 જે હોય એ તો રોજ રોજ નક્કી થાય ખબર છે ને હવે વિદેશી હુંડિયામણ તો રોજ રોજ નક્કી થાય સમજાઈ ગયું. હવે તો વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ તે અમેરિકન ડોલરમાં દર્શાવવામાં આવે છે. સાહેબ હું આયાત કરું છું મેં રૂપિયા રોકડા આપ્યા રૂપિયા અને હું કયા દેશમાંથી ઇંગ્લેન્ડમાંથી આયાત કરું મારે પાઉન્ડની જરૂર પડશે. હલો અમેરિકામાંથી આ જેમ મતલબ સર્વ સામાન્ય એક વસ્તુ કઈ છે ડોલર. ડોલર તો બધા દેશને જરૂર હોય ભલે ને આપણે રૂપિયો વાપરતા હોય સમજાય છે કે એટલે દરેક દેશની અંદર એટલે જે તે અમેરિકન ડોલરમાં શું કરવામાં આવે છે દર્શાવવામાં પેલા સમજાણો અહીંયા આરબીઆઈ હુંડિયામણની મંજૂર કરે છે હા કઈ વાંધો નહીં આપશો અરજી પત્રકમાં વર્તમાન શું આપેલો હોય ચલણ દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ છે તે અમેરિકન ડોલરમાં ચૂકવવામાં આવે છે સમજાઈ ગયું. હવે
ચાલો હવે ઓર્ડર મૂકશે, પછી ઓર્ડર ડોલરની વ્યવસ્થા થઈ ગઈ અથવા વિદેશી ઊંડિયામણની વ્યવસ્થા થઈ ગઈ પછી જ ઓર્ડર મૂકવાનો હોય છે. સાંભળજો, આયાત પરવાનો લઈ લીધો પહેલો મુદ્દો, બીજો મુદ્દો ઊંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશની દેશના ઉત્પાદકો હોય, એના નિકાસકારો હોય, એની પાસેથી અથવા નિકાસકારો પાસેથી અન્ય શરતોની શું માહિતી શું કરશે મેળવશે. આ વસ્તુનો ઉત્પાદક કોણ છે? વિદેશ. મારે એક્સ નામની વસ્તુની આયાત કરવી છે, તેનો વિદેશમાં ઉત્પાદક કોણ છે? કયો નિકાસકાર છે? હલો, એની પાસેથી અન્ય શરતોની પણ શું માહિતી? અન્ય શરતો એટલે મહિના પછી પૈસા, એમ બાકીમાં રોકડે ઉધાર એડવાન્સ શરતો હોય ને એની, તો એ શરતો કઈ કઈ શરતો છે એ બધી માહિતી મેળવશે. અને જે ઉત્પાદક કે નિકાસકારની શરતો આપણને કેવી લાગે, આપણને અનુકૂળ લાગે, હાલો તો એને હું આપી દે ઓર્ડર આપી દે. આપણે તો ગોઈતા ને, ઉત્પાદક ગોઈતા, એવો નિકાસકાર ગોઈતો, એની જે કંઈ શરતો હતી એ આપણા માટે કેવી થઈ ગઈ, મંજૂર છે આપણને, કબૂલ ભાઈ, સમજાવો કે નહીં કે નહીં, તો એને આપણે શું આપ્યો ઓર્ડર. આયાતકાર આયાતકાર લઈ જ લ્યો, આયાતકાર આયાતકાર માલની આયાત અંગેનો ઓર્ડર આપે ને, હેલો, એને ઇન્ડેટ કહેવાય. શું કહેવાય? બરોબર. આયાતકાર માલની આયાત અંગેનો જે શું આપશે, હે, ઓ વસ્તુનો ઓર્ડર આપ્યો, આપ્યો આયાતકાર એટલે કોણ? આપણે. હલો, આયાત અંગેનો હું આપ્યો તો તેને શું કહેવાય? ઇન્ડેડ. ઇન્ડેડમાં માલની શું હોય? કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ, કંપનીનો ના વગેરેની શું કરવામાં આવી હોય? સ્પષ્ટતા કરવામાં. તમને એમ પૂછે કે આયાત વિધિમાં પેકિંગ, વીમો અને કિંમત અંગેની સ્પષ્ટતા શેમાં કરવામાં આવી હોય? તો ઇન્ડેડમાં કરવામાં આવી હોય. ચલો, એટલું પહેલા સમજાણો. હવે ઓર્ડર આપી દીધો, ઓર્ડર આપી દીધો, ઓકે. સાત પત્ર મોકલવો એટલે લેટર ઓફ ક્રેડિટ. ઇજ્જત, આયાતકારની ઇજ્જત શું છે? બુજ મારતે ઓલો વિદેશ વાળો ફાંફા મારે આખા ભારતમાં કઈ જડે, દેશના દેશના કેટલા ને બુજ મારી દે, ઈ ન જડતા તો આ વિદેશ વાળા જડે જડે ન જડે. એટલે અહીંયા એ છે, સાખ પત્ર મોકલવું પડે. સાહેબ ઓર્ડર આપ્યો ને આપણે, તો આપણી ઇજ્જત શું છે? હલો, આપણા વતી આ સાખ પત્ર બેંક કાઢી આપે, સમજાય છે કે? વાંધો નહીં, આને તમે તાર વહીવટ કરો, એ નહીં તો તમે દેશ. હકીકત આગળ જો, સાખ પત્ર એટલે આયાતકાર વતી, આયાતકાર એટલે કોણ? આપણે. આપણા વતી નિકાસકારને એટલે કોણ? વિદેશ વાળાને નાણાં ચૂકવવાની હું આપે છે ખાતરી આપતો હું દસ્તાવેજ એટલે સાખ પત્ર. પેલા સમજાય છે? આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની હું આપશે આપણા વતી વિદેશ વાળાને નાણા ચૂકવવાની ખાતરી આપતો હું છે દસ્તાવેજ એટલે સાખ પત્ર. નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માંગે છે. લુખો નથી ને, હા વાલો, નિકાસકાર છે આપણે, એ દેશના આપણા દેશની વ્યક્તિની આર્થિક સદ્ધરતા જાણવા માંગે છે, એના માટે શું માંગે છે? સાખ પત્ર. આયાતકારે પોતાની બેંક પાસેથી સાખ પત્ર મેળવીને નિકાસકારને મોકલવું પડે.
આરબીઆઈમાં એસબીઆઈમાં જવાનું. હા બેન, કયો ક્યારેક ચેક બાઉન્સ થયો? કોઈ ઝઘડો લઈને કોઈ દે વાસ ખાતામાં રહી જાય ને વહી જાય ને ઉચકાવી જાય ને કઈ આવી ગયો હોય એમ સમજાણો કે નહીં? એવું કઈ થયું નથી. સારો માણસ છે, આને એનો વહીવટ ન કરતા ખરાબ માણસ છે. અને ખાતામાં કોઈ પૈસા જ ન હોય, શું વહીવટ કરશે? હાલો સમજાણો કે બૂચ મારી દે. સાગ પત્ર મળે એટલે બધું કોને મોકલી દીધું? સા એ મોકલી ગયું, મોકલી ગયું કોને? આયાતકારે. કોને? નિકાસકાર. શું મોકલ્યું? શાકપત્ર મળી ગયું એટલે નિકાસકાર નાણા મળશે એવી અને હું મળી ગઈ ખાતરી મળે. સમજાય છે? આપ છે આપણા પૈસા આમ છે ડૂબશે નહીં. પછી દસ્તાવેજો મેળવવા. ચલો નિકાસ ચાર બાબતમાંથી આપણે પસાર થઈ ગયા. થઈ ગયા? ચલો દસ્તાવેજો મેળવવા. નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. હકોની વાત છે સાહેબ? આ દસ્તાવેજ આપણને મળવાની વાત છે. આ જોજો, નિકાસકાર એટલે કોણ? બીજા દેશ. માલની શું કરવાના છે આપણને? નિકાસ કરવા. એ અંગેના જરૂરી બધા શું હોય? દસ્તાવેજો પોતાની બેંક મારફતે, પોતાની એની બેંક હોય ને એસબીઆઈ, આપણી એસબીઆઈ એની એસબીઆઈ, ઘડીક રાખો ને એસબીઆઈ છે એમાં સમજાણો કે નહીં? તો એની એસબીઆઈ પાસેથી લઈ આવે, આપણી એસબીઆઈ પાસેથી આપણે લઈને મોકલી દીધું હતું ને દસ્તાવેજ હમણાં. હવે આપણા એના જે દસ્તાવેજ છે એ મોકલશે, મોકલશે મારફતે આયાતકારને મોકલી આપે છે. હવે સામાન્ય રીતે બેંક મારફતે હુંડીના શિકાર સામેનો શું હોય છે? દસ્તાવેજ. કે હા, હવે ઊંડી શબ્દ તમને તમારે કદાચ આવતો હોય કે ન આવતો હોય મને નહીં ખબર. લેણી ઊંડી એવું કે ખબર. અને સરસ મજાનું નરસિંહ મહેતાનું ગીત હતું ને, મારી ઊંડી શિકારો મહારાજ. લખી નાખે કે ભાઈ આ વ્યક્તિને આટલા પૈસા આપજો, એમ બેંક લખી દે કે આ વ્યક્તિને આટલા પૈસા આપી દેજો. પછી હવે કોનો ગળ્યો ફાંસો કોનો આવી ગયો? હવે બેંકનો. સમજાણો કે ને? એટલે હુંડીના શિકાર સામેનો શું હોય? દસ્તાવેજ. કે નાણાની ચૂકવણીનો સામેનો શું હોય? સામે દસ્તાવેજ મોકલે છે જે આયાતકાર શું કરશે? છોડાવશે. એમને છોડાવવા દેશે પૈસા ભરો પછી છૂટે. હાલો કઈ સમજાય છે? હજી કેટલી વસ્તુ આવશે. ચલો હવે માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવો. અહીંયા પેલા શું આવ્યું? અહીંયા દસ્તાવેજો છે મોકલવાના હતા, મેળવવાના હતા, મેળવી લીધા. હવે આવશે માલ પ્રાપ્તિનો ઓર્ડર. આયાતકારને મળેલા દસ્તાવેજો, આ દસ્તાવેજ મળી ગયા ને આયાતકારને, એ આપણને મોકલે છે. મોકલે છે એટલે આપણને દસ્તાવેજો મળી ગયા, જેને આપણે બિલ ઓફ લેન્ડિંગ કહેવાય. શું કહેવાય? સમજો બરો, આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેન્ડિંગ, માલની માલિકી દર્શાવતો આ દસ્તાવેજ છે. માલની શું? માલિકી દર્શાવતો આ દસ્તાવેજ છે. બિલ ઓફ લેન્ડિંગ નામનો જે દસ્તાવેજ છે કે હાલો એના ઉપર નિકાસકાર શેરો મારીને આયાતકારને માલની માલિકીની તબદીલી કરે છે, ટ્રાન્સફર કરે છે. જ્યાં લગ્ન એના બંદર લગ્ન હોય એના વાંદરા સમજાય છે કે નહીં? એના વાંદરા લગ્ન હોય ત્યારે માલિકી એની હોય, પણ શેરો મારે હવે આ વ્યક્તિની માલિકી છે એમ કઈ સમજાય છે? એટલે તબદીલી કરી નાખશે આયાતકારને માલની માલિકીની તબદીલી કરી. આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલય રજૂ કરવાની છે. શેરો મારી દીધો કે નહીં? કયો? બિલો લેન્ડિંગ નામનો દસ્તાવેજ જહાજના જહાજી કંપની હોય કે નહીં એના કાર્યાલય રજૂ કરવાનો. અને જહાજ મારફતે આવતા માલનો કબજો જહાજી કંપની પાસે હોય. પહેલા ઓનલાઈન ત્યાં મોકલું જહાજમાં નાખ્યું તો અત્યારે લગ્ન હોય કોની પાસે? હજી હજી આપણે છોડાવ્યો તો નથી ને હોય. માલનો કબજો કોની પાસે હોય? જે આપણી ભાઈ થોડો હોય. હાલ આપણે તો એના શું છીએ? આયાત. એટલે તમારે ન હોય આપણે જતો હોય. સમજાય છે કે? એટલે માલનો કબજો જહાજી કંપની પાસે જ હોય છે, બરાબર છે? આપણા હાથમાં એવો હોય ને. જો આયાતકારે નોર ભરવાનું હોય
તો એ ભરી દેતા બિલ ઓફ લેન્ડિંગ ઉપર જહાજી કંપની છે કે નહીં, હાલો જહાજી કંપની છે કે નહીં, શેરો માર દે એટલે જહાજ ના કપ્તાન ને આયાતકાર ની તરફેણ માં માલ શું કરી દે, એટલે કાર્યાલય માર દે ને શેરો માર દે, નિશાની એ શેરો માર દીધો તો એનું શું થયું, જહાજ નો જે કપ્તાન હોય કે નહીં એ આયાતકાર ની તરફેણ માં માલ શું કરી દે, છૂટો કરવાનો શું આપશે, આદેશ આપે છે જેના આધારે માલ શું કરી શકે, છોડાવી શકે, જહાજ માંથી છોડાવી શકે. હજી તો છોડાવવાનો બાકી છે, છોડાવી શકે આ દસ્તાવેજથી. હવે પછી હજી પાછું તમારે આ પ્રોસેસમાંથી પસાર થવાનું, માલ આવી ગયા પછી આયાત જકાત ભરવી પડે. હું ભરવી પડે આયાત જકાત ભરે, આયાતકારે જકાત ભરવી પડે જે વસ્તુની વિદેશમાંથી હું કરે છે તો એની આયાત જકાત ભરવી પડે. હવે એ જે ભરે છે, હાલો એ જકાત મુક્તિનો પ્રમાણપત્ર ન મળે, જકાત ન ભરે, જેને જે માલની જકાત નથી ભરવાની અથવા તો જકાત માફી હોય, સમજો, જકાત ન ભરે તો જકાત મુક્તિનું પ્રમાણપત્ર, જ્યાં સુધી જકાત ન ભરે ત્યારે જકાત મુક્તિનું પ્રમાણપત્ર તો ન મળવાનું. અને કોઈક વસ્તુની જકાતમાં માફી આપી હોય તો પછી આવું કંઈ પ્રોસેસ કરવાની જરૂર નથી, જો એવી વસ્તુની આપણે આયાત કરતા હોય તો. જ્યાં સુધી આયાતી માલને બંદર બહાર લઈ જવા દેવામાં આવતો નથી, ક્યાં સુધી, જ્યાં સુધી આયાત જકાતનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બંદરની બહાર એના વસ્તુ કે સેવા કે એના માલને લઈ જવા દેવામાં આવતો નથી. એલજીનું શું, ભરતી અથવા માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો જકાત ઓછી ભરવાની હોય, શું કીધું, એલસી નું શું હોય, ભરતી, અને માલની શું હોય, ઉત્પત્તિના પ્રમાણપત્રનો આધારે, આધાર પ્રમાણપત્રના આધારે જો જકાત ઓછી ભરવાની હોય તો બિલ ઓફ એન્ટ્રી પત્રક તૈયાર કરવું પડે, નકર તો જકાત પર ના કહો આ તમારે પત્રક તૈયાર કરવાની જરૂર નથી, સમજાઈ ગયો. અને જો ભરવાની ન હોય તો તમારે શું કરવું પડશે, બિલ ઓફ એન્ટ્રી પત્રક તૈયાર કરી દેવાનું છે. આ પત્રકમાં બિલ ઓફ એન્ટ્રી પત્રક છે કે નહીં, હાલો આ પત્રકમાં જહાજનું નામ લખવું પડશે, વિદેશી બંદર જ્યાંથી માલ ચડાયો હતો કે નહીં એ બંદરનું નામ લખવું પડશે, નિકાસકારનું નામ, આયાતકારનું નામ અને સરનામું, માલની સંપૂર્ણ વિગતો, અને જો નિકાસકારનું નામ સરનામું, આયાતકારનું નામ સરનામું, બેનું હાલો, અને માલની સંપૂર્ણ વિગત, આ વિગતોને આધારે જકાત નક્કી કરવામાં આવે છે. અને જો જકાત ભરપાઈ થાય એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી ની માહિતી પર હું લગાવી દે, શેરો કરીને આયાતકાર ને વગર ભરે, જકાત ભર્યા વગર એને હું કરે છે, આયાતકાર ને એ આપી દે છે, એ દસ્તાવેજ, સમજાય, એ દસ્તાવેજ આયાતકારને આપી દેશે. એ જકાત ન ભરેલા માલને ક્યાં, બોન્ડેડ ગોદામમાં રાખવામાં આવે છે. બે હોય, જકાત ભર્યા વળી વખાય અને જકાત ભર્યા વગર, સમજાણો કે થોડો સમય રાખો હોય ને તો બોન્ડેડ ગોડાઉન હોય, કેવો હોય, ગોડાઉન, બોન્ડેડ ગોડાઉન, સમજાઈ ગયો. હવે એટલે બિલ ઓફ એન્ટ્રી છે એની માહિતી પર શેરો લગાવી દે તો એને પણ જકાત ભરવાની જરૂર નથી, જકાત ભર્યા વગર માલ છૂટી જાય. અને જો જકાત ભરી દેવામાં આવતી હોય તો પછી તમારે કોઈ બિલ ઓફ એન્ટ્રી છે એ કંઈ તમારે મેળવવાની જરૂર નથી, જકાત ભરી દે ત્યાંથી એક રસીદ આપશે, એ રસીદ ત્યાં આપો એટલે તમારો માલ છૂટો કે જકાત ભરાઈ ગઈ છે. ઓકે, ડોક ચાર્જની ચુકવણી કરવી. હવે આયાતકારે જો, હવે કોણ આપણી વાત છે, આયાતકારે હવાઈ માર્ગે, જમીન માર્ગે, દરિયાઈ માર્ગે, જે માર્ગે માલની માલ મગાવ્યો હોય, હાલો હાલો, જે માર્ગે માલ મગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે, તે સ્થળે
વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચ ચૂકવવો પડે ને તેને ડોક ચાર્જિસ કહેવામાં આવે છે. હમણો આયાતકારે દાખલા તરીકે હવાઈ માર્ગે માલ શું કર્યો, મગાવ્યો. હવે એ સ્થળનો એ જે મેં માલ મગાવ્યો છે તો મારું વાહન ત્યાં લેવા જાય છે કે નહીં, તો એ સ્થળ છે એનો મેં ઉપયોગ કર્યો કે નહીં, તો એ સ્થળનો જે ઉપયોગ કરવા બદલ મારે જે ખર્ચ ચૂકવવો પડે હા એને શું કહેવાય, ડોક ચાર્જિસ કહેવાય. ડોક ચાર્જમાં જે તે સ્થળ પરના સાધનનો ઉપયોગ કર્યો હોય, તમારી વસ્તુ આમ લઈને આમ ઉપર મૂકીએ ક્રેનથી, પછી કોઈ સગવડ મેળવી હોય અથવા વાહન પરથી માલ હું કર્યો હોય ઉતારી દેવામાં આવ્યો હોય ને આપણા વાહનમાં માલ ચડાવી દેવામાં આવ્યો હોય તો આયાતકારને માલનો શું કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાનો આ ડોક ચાર્જિસમાં શું થાય છે, સમજાઈ ગયો હોય. સાધનો ઉપયોગ કર્યો હોય, સગવડ લીધી હોય, વાહન ઉપરથી માલ ઉતાર્યો હોય, આપણા વાહનમાંથી એના વાહનમાંથી આપણા વાહનમાં માલ ચડાવ્યો હોય, એટલે આયાતકાર માલનો કબજો મેળવે ત્યાં સુધીની તમામ ખર્ચાનો શું થશે, સમાવેશ થશે. ડોક ચાર્જ ભરી દીધા પછી જે રસીદ આપે, ડોક ચાર્જ ભરી દીધા હોય ને હલો એની શું આપશે, રસીદ આપવામાં આવે છે તેને ડોક રસીદ કહે, શું કરે છે એને ડોક રસીદ. ડોક ચાર્જ ભરી દીધો ને એ રસીદ આપીને એ રસીદ લઈને જવાનું એટલે માલનો કબજો મળી જાય, સમજાણું. એટલે આયાતકારે તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ માલનો કબજો મેળવે છે, પોતાના હસ્તક આવી જાય છે વસ્તુ. માલનો કબજો ચોક્કસ સમયગાળામાં બોન્ડેડ ગોડામમાંથી ખસેડવાનો હોય છે. બે દિવસ, પાંચ દિવસ, સાત દિવસ તમારે બોન્ડેડ જગાત ભર્યા વગરની, જગાત ભર્યા વગરની ગોડાને બોન્ડેડ ગોદાન કહેવાય, ખબર છે ને. તો એ ગોડામમાં તમારે ચોક્કસ સમયગાળા સુધી જ તમારી વસ્તુ ત્યાં રાખી શકો, ત્યાં પહેલા તમારે માલને છોડાવી લેવો, સમજાય છે. અને જો તમે છોડાવવામાં મોડું થાય, જો વધુ સમય લાગે તો ભાડું કે ડેમરેજ, ભાડું અથવા એને શું કે ડેમરેજ એ ચૂકવવું પડે છે.